સુરત શહેરને સ્માર્ટ શહેર જાહેર કરાયું છે. જોકે સુરત મનપાના અધિકારીઓ માત્ર પોશ વિસ્તારને જ સ્માર્ટ શહેર બનાવવા મથી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સુરતના છેવાડા સ્લમ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો આજે પણ વિવિધ સુવિધાઓ માટે વંચિત છે. હાલ આપણે વાત કરી રહ્યા છીએ સુરત શહેરના વેડરોડ વિસ્તારની. વેડરોડ વિસ્તારમાં નાની મોટી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને આ વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી કેમિકલયુક્ત વાસ મારતું પાણી રસ્તા પર વહી રહ્યું છે. આ અંગે સ્થાનિક દુકાનદારો દ્વારા મનપામાં રજૂઆતો પણ અનેકવાર કરાઈ છે. જોકે સવારે મનપાના કર્મચારીઓ આવી માત્ર એકાદ બે સળિયા મારી જતા રહેતા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો હતો. ત્યારે હવે સ્માર્ટ સિટીની વાતો વચ્ચે સુરત મનપાના ખાઈ બદલેલા અધિકારીઓ અને માત્ર એસી કેબિનમાં બેસવા માટે જ નોકરી કરતા અધિકારીઓ આ કેમિકલયુક્ત વાસ મારતા પાણીથી સ્થાનિકોને મુક્ત કરાવાશે કે કેમ તે તો જોવું રહ્યું. આ વેજ કતાર ગામ ફટાકડા વાળી પાસે ડેઇલીનું હવે રીતે ગટરમાંથી કેમિકલનું પાણી અલગ અલગ કલરનું છેલ્લા 15-20 દિવસમાં નીકળે છે ને એના લીધે ગંદકી બહુ થાય છે, મચ્છર ને વાસ પણ એટલી મારે છે કે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થતું હોય તેને પહેલાં મોં બંધ કરવું પડે છે. સાહેબ છેલ્લા 15-20 દિવસ થઈ ગયા છે સાહેબ, પણ આનું કોઈ સોલ્યુશન આવ્યું નથી. ના, અલગ અલગ કલરનું નીકળે છે, કોઈ વાર ગ્રીન પછી રેડ ગ્રીન એવી રીતે બધા અલગ અલગ કલરનું પાણી નીકળે છે, બ્લેક. એસએમસી વાળા આવે છે, કમ્પ્લેન પણ કરેલી છે, પણ એનો કોઈ સોલ્યુશન નથી આવ્યું અત્યાર સુધી. ને આજનું નથી, આ છેલ્લા હું 3-4 વર્ષથી મારો ધંધો છે ત્યારથી હું જોઉં છું, આનું કોઈ સોલ્યુશન જ નથી. આવીને ખાલી સળિયો મારીને ચાલ્યા જાય છે. એની વિશ્વજીત દવે, આ વેડ રોડ કતાર ગામ ફટાકડી વાળી પાસે ડેઇલીનું આ ગટરમાંથી પાણી નીકળે છે ને અંદર ફેક્ટરીઓ ને બધાનું કેમિકલ છે ને આના લીધે બહુ વાસ મારે છે ને અલગ અલગ કલરનું પાણી નીકળે છે ને છેલ્લા 15-20 દિવસથી આ પ્રોબ્લેમ વધારે થઈ ગયો છે. એસએમસી વાળા આવે છે પણ એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી, ખાલી સળિયો મારીને ચાલ્યા જાય છે. આનાથી સ્મેલ પણ એટલી આવે છે ને રોગચાળો પણ વધે છે ને મચ્છર ને માખી એનું વધારે પ્રમાણ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ સુરત. અડાજણ ખાતે આવેલ સંજીવકુમાર ઓડિટોરિયમમાં રવિવારના રોજ મેડિકલ પ્રોફેશનલ્સ ઓફ સુરત અને મેડિકલ વિંગ્સ ઓફ બ્રહ્માકુમારી દ્વારા બીકે શિવાની દીદીના એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર દીપ્તિ અને ડોક્ટર દીપક પટેલે આ સેમિનાર અંગે જણાવ્યું હતું કે મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ સેમિનાર યોજાયો છે, જેમાં જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર મોહિત ગુપ્તાએ સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી વિષય પર વાતચીત કરી હતી. ત્યારબાદ શિવાની દીદીએ હિલિંગ ધ હીલર વિષય પર વાત કરી હતી અને ડોક્ટરના રોજિંદા સ્ટ્રેસને પહોંચી વળવા ટિપ્સ આપી હતી. બ્રહ્માકુમારી ફાલ્ગુનીબેન, આજે ખાસ જે સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર આજે કાર્યક્રમ રખાયો છે ડોક્ટર્સો માટે, ખાસ હિલિંગ ધ હીલર, કારણ કે આજે દુનિયાની અંદર બધા ડોક્ટર્સો બીજાને હીલ તો કરી રહ્યા છે પરંતુ એમનું હિલિંગ કોણ કરશે? અને આજે ડૉક્ટર્સો પણ સ્ટ્રેસમાં છે, ટેન્શનમાં છે, બીમારીઓની અંદર એમને પણ તકલીફો થાય છે, તો એમને હીલ કરનાર કોણ? તો આપણા સર્વના જે હીલર છે એ આત્માના પિતા પરમાત્માનો આજે કાર્યક્રમ આજે જોઈ શકાય છે. પણ એ ડૉક્ટર્સોને પણ કઈ રીતે જીવનની અંદર એ કાર્યક્રમને શ્રેષ્ઠ રીતે જીવન જીવી શકે અને પોતાના જીવનની અંદર એ હિલિંગ લાવી શકે એ માટેનો આજે સુંદર કાર્યક્રમ બ્રહ્માકુમારી શિવાનીબેન દ્વારા આયોજિત. બ્રહ્માકુમારી રંજનબેન, સુરત વલસાડ સબઝોન સંચાલિકા. આજે સુરત શહેરની અંદર સંજીવ કુમાર ઓડિટોરિયમની અંદર ખાસ ડૉક્ટર્સ માટેનો સેમિનાર રાખવામાં આવ્યો છે કે જેમાં એક લેક્ચર ડૉક્ટર મોહિત ગુપ્તા, કે જેઓ દિલ્હીથી પધારેલ છે અને કાર્ડિયોલોજિસ્ટ છે, અને ખૂબ સુંદર વિષય એમનો હતો અને એ હતો સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી. અને એવી જ રીતે બ્રહ્માકુમારી શિવાની બહેન, કે જેઓ ઇન્ટરનેશનલ સ્પીકર છે અને ખાસ તેમને પણ અહીં ડૉક્ટર્સ દ્વારા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે, અને એમનો ડૉક્ટરો માટેનો જે પ્રોગ્રામ હતો છે એ છે હિલિંગ ધ હીલર, કે આજે ડૉક્ટરો બીજાની ટ્રીટમેન્ટો કરે છે પરંતુ પોતે ખૂબ ટેન્શનમાં રહેતા હોય છે, તો પોતાને કેમ હીલ કરવું અને પોતે કઈ રીતે સ્ટ્રેસ ફ્રી રહી શકે એને માટેની ખૂબ સુંદર માહિતી લઈને અને ખૂબ સુંદર એવા ઉપાયો લઈને શિવાની બહેન આપણી વચ્ચે ઉપસ્થિત છે.
અડાજણ ખાતે મેડિકલ પ્રોફેશનલ્સ ઓફ સુરત અને મેડિકલ વિંગ્સ ઓફ બ્રહ્માકુમારી દ્વારા યોજાયેલા આ સેમિનારમાં મેયર કમિશનર સહિતના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ સુરત.